અને બરોબર કહેવાય દેવકીના ગર્ભની અંદર ભગવાન નારાયણનો એક એક પ્રકાશ થયો છે. ગર્ભની અંદર ભગવાન સ્વયં નારાયણ પ્રગટ થયા છે અને ગર્ભની અંદર જેલના મથુરાના જેલની કારાવાસની અંદર માં દેવકી અને ભગવાન નારાયણનો પરસ્પર સંવાદ થયો છે અને માં દેવકીને કહ્યું છે કે માં તારા ગર્ભથી જન્મ ધારણ કરું છું પણ માનો વાત્સલ્ય તો મને ગોકુળની અંદર માં યશોદા પાસે મળવાનું છે. તો માં તમે ખોટો વૃથા ખેદ ન કરશો, તમે તો મારા જન્મ દેનારા માં છો. અને અમારા રામદેવ અવતારની કથાની અંદર જે આ વાત જે અધૂરી છે ને આ વાત અહીંથી પૂરી થાય છે. એ દેવકીજી કૃષ્ણ પરમાત્માએ કીધું કે માં તારા ગર્ભેથી જ અવતાર ધારણ કરીશ, તને પુત્રનો પ્રેમ નહીં મળે, એ તો પાલક માતા પિતા એને જ મળશે ને ત્યારે યશોદાજીને મળશે. ને ત્યારે દેવકીજીએ કહ્યું છે કે પ્રભુ તમે મારા કુખેથી જન્મ ધારણ કરો પણ મારા કઈક ઈચ્છા હોય કે મારું સંતાન મારો લાલ મારા ખોળાની અંદર સુઈને મારું પૈપાન કરે. અને ત્યારે કહ્યું છે કે માં ઈ અવસર આના પછીનો અવતાર થવાનો છે ને એમાં તમારા ગર્ભેથી અવતાર નહીં ધારણ કરું પણ સીધો પારણિયાની અંદર પોટી અને તને પુત્રનો પ્રેમ હું આપીશ. શ્રી રામદેવજી મહારાજનો અવતાર કારણ કે એક વસ્તુ ભગવાન લઈ લે તો બીજી વસ્તુ સુપ્રત કરી દે છે. અને બરોબર કહેવાય શ્રાવણ અષાઢ મહિનાની શરૂઆત અષાઢ વૃષારણ મેઘ મલારણ બની બહારણ જલ ધારણ ગિરધારી બરોબર અષાઢ મહિનો પૂર્ણ અને શ્રાવણ મહિનાની તૈયારી. શ્રાવણ મહિનાની પડવો 2, 3, 4, 5, 6, 7 હજી વાર છે. સાંજના 5, સાંજના 7, રાત્રિના 8, 9
સાતમ ને
જ્યારે આપણે નંદોત્સવ બહુ સરસ કરવાનો.